શબ્દની શોધ માટેની લાંબી સફરના કર્મઠ મુસાફિર એટલે મોહમ્મદ માંકડ. મોહમ્મદ માંકડ એટલે સબળ વાર્તાકાર, સર્જનશીલ અને પ્રયોગશીલ નવલકથાકાર, સન્નિષ્ઠ પત્રકાર અને મૂલ્યનિષ્ઠ શિક્ષક. મોહમ્મદ માંકડ એટલે પોતાના વડલા જેવા કુટુંબને સતત વહલ અને માર્ગદર્શન આપનાર મોભી. આવા એક સત્વશીલ સર્જક અને અદના માનવી મોહમ્મદ માંકડનો જન્મ સૌરાષ્ટ્રના ભાવનગર પાસેના ગામ પાળિયાદમાં તારીખ 13/2/1928 રોજ થયો હતો. એમના પિતાનું નામ વલીભાઈ. મારા ફાધર હતા એ પહેલા તો મુખી હતા. આપણે એમ કે મુખી એટલે એ તો હાકીમ કહેવાય. એના નીચે 8-10 ગામડા હોય, એની નીચે બધા પસાયતા પોલીસ પટેલ આ તે બધા ઘણા હોય એમાં. અને પછી એમને એ છોડી દીધું અને કારભારી થયા દરબારોના. અને ઘણો હું નાનો હતો ત્યારથી જ મેં એમને કારભારી તરીકે જ જોયેલા. અમારી એટલી જાહોજલાલી હતી કે અમે કોઈ દિવસ એવી જલાલી ભોગવી નથી. મારે ત્યાં એ વખતમાં 14 કે 15 તો સાથી હતા, એવી મોટી ખેતી હતી. માતાનું નામ ચાંદબાઈ બહેન. બા બહુ ધાર્મિક હતા, બહુ જ ધાર્મિક એટલે કહીએ ને, અને મજબૂત બહુ હતા. એમને અંધશ્રદ્ધા એ વખતમાં ઘણી હોય પણ અમે કહીએ કે આ બા બરાબર નથી છોડી દે. અને પત્નીનું નામ અમીના બહેન. છેક 5મા-6ઠા ધોરણથી ઉર્દુ અને ગુજરાતીમાં કાવ્યો લખતા મોહમ્મદભાઈના જીવન સંઘર્ષની કથાના અંશો એમના મુખે જ સાંભળીએ. ત્રીજી ગુજરાતી ભણતો, ત્રીજીની લગભગ પરીક્ષા આવવાની હશે ત્યારે ત્યારે હું બીમાર પડેલો. એ વખતે મને પહેલી વાર વાંચવાની તક મળી અને મેં ગજરા મારું ને અરે બેણાસની બધી ચોપડીઓ ને એટલી બધું વાંચ્યું, એટલું બધું વાંચ્યું. કારણ કે બીમાર હતો, બીજું તો કંઈ કરી ન શકું. એ વખતમાં એક જેમ આપણી સરસ્વતી ચંદ્ર છે એવી મણિકાંત માળા આવતી હતી, સમજ્યા? એમાં એક નિર્ભાગી નિર્મળા એમ કરીને એક બુક હતી, મને હજી યાદ છે. એમાં પ્રિય નિર્મળાનો પત્ર આવ્યો, વાંચતા હું ખુશ થયો. ફોડું કવર જટ વાંચવા પર શોક તો વિસરી ગયો, સમજ્યા? અને એ કંઈક મને મારા માતા પિતા છે, બીજે પણ આવે છે, એટલે હું તું એ ઝેર પીને મરી ગઈ એવી બધી કરુણ હતું. એટલે મને બહુ આઘાત લાગેલો. એટલે આ મારું વાંચવાનું ત્યાંથી શરૂ થયેલું. આ વત્સલ પિતાના સુશિક્ષિત પુત્રો મુનિરભાઈ અને અનીશભાઈ પોતાના પિતા વિશે કહે છે. સામાન્ય રીતે લેખકો, કવિઓ કે કોઈ પણ કલાકાર હોય એ એબનોર્મલ હોય છે, એને આપણે નોર્મલ ન કહી શકીએ. પણ મારા ફાધર પ્રમાણમાં નોર્મલ છે અને અત્યંત કુટુંબ વત્સલ છે. અમે એમની સાથે જ રહ્યા છીએ કારણ કે એમને તો ઘરમાં જ લઈને આ બધી પ્રવૃત્તિઓ કરેલી છે. એટલા માટે એટલે સામાન્ય રીતે શું છે, કેટલાક લેખકો કવિ હોય તો અમુક વ્યસનો આમાં તેમાં એવું પણ હોય છે. મારા ફાધર એક એવા લેખક છે કે જેમને કોઈ જ વ્યસન નથી. શરૂઆતના વર્ષોમાં એ સવારે જ લખતા હતા, બપોર પછી નહોતા લખતા. હમણાં છેલ્લા કેટલાક વર્ષોથી અત્યારે સાંજેથી જ લખવાનું એમણે શરૂ કર્યું છે અને પછી કેટલીક વાર મોડી રાત સુધી પણ લખે છે. ગુજરાતના કદાચ ભાગ્યે જ કોઈક સાહિત્યકાર એવા હશે કે જે અમારા ઘરે નહીં આવ્યા હોય. ઉમાશંકરભાઈથી લઈ અને ઘણા બધા નવી પેઢીના પણ કિરીટ દુધાત વગેરે જે નવા છે, પ્રવીણ ગઢવી, એ લોકો પણ બધા જ અમારે ત્યાં હંમેશા આવતા હોય છે. અમે બહુ બચપણમાં નાના હતા, અમના જેવડા, ત્યારથી મોટાભાઈએ કહ્યું, અમારા પિતાશ્રી કોઈ દિવસ ઘરમાંથી બહાર તો એમને જવાનું થતું નહોતું, ઘરમાં જ એમનો વ્યવસાય હતો એટલે ઘરમાં જ લખતા હોય. અને એને કારણે અમે લોકો પણ ઘરમાં રહેવાની ટેવ અમને એ પડી અને અમે બહાર બહુ ઓછું ગયા. અમારે પણ બહારના મિત્રો ઓછા થયા, અમારા પિતા અમારા મિત્ર હતા.
કે મિત્ર છે આજની તારીખમાં, પણ અમારી એક એટલી બધી એમની સાથેની એક આત્મીયતા છે, ઇન્ટિમસી, આઈડેન્ટિફિકેશન અમારું એટલું બધું છે કે એ લખે તો અમને એમ થાય કે અમે લખીએ છીએ એમ. એ એમના જે મિત્રો હતા એ પણ અમારા અમારા એકદમ એ આદરણીય થયા, વડીલ થયા, એટલે એમના મિત્રો, એ એમના કુટુંબો, જે મિત્રોના કુટુંબ હોય એ બધા સાથે અમારો ઘરોબો થયો અને અમને સાહિત્યની એક એટલી બધી એક આદત ઊભી થઈ કે બચપણથી અમને લખતા તો ના આવડ્યું પણ વાંચતા આવડ્યું અને અમે ખૂબ સારી સાહિત્ય વાંચ્યું, અમે એક સારા વાચક બની શક્યા અને અમે સમજી શકીએ કે આ સાહિત્ય સારું કે સારું નહીં એવું, અને દુનિયાના મોટાભાગના બધા સાહિત્યકારોનો અમને પરિચય થયો. એક દિવસ મને યાદ છે, સુરેન્દ્રનગરમાં અમે હતા તો ઉમાશંકરભાઈ, સુરેશભાઈ દલાલ, હરીન્દ્રભાઈ દવે, રમેશભાઈ પારેખ, આદિલભાઈ મંસૂરી, પછી શિવજીભાઈ આશર, જે એમના અમારા પ્રયત્ન, આવા મોટાભાગે લગભગ મને લાગે છે 12-15, ચંદ્રકાંતભાઈ બક્ષી પણ સાથે જ હતા. હા, એટલા બધા એ, એટલે આ કવિ અને લેખકોનો મેળાવડો જામે ત્યારે પછી એની શું રંગત હોય એ તો આપ સમજી શકો છો. એટલે અમે એવા વાતાવરણમાંથી પસાર થઈને અહીંયા સુધી અમે પહોંચ્યા છીએ અને ભાગ્યે જ હું નથી માનતો કે હું પ્રેમાળ પિતા છું, મારા બાળકોને હું એટલો પ્રેમ નથી કરી શકતો જેટલો અમારા પિતાશ્રીએ અમને પ્રેમ કર્યો છે. એટલે અમારા માટે તો એ એક કહીને કે લિવિંગ લિજેન્ડ છે. નાની વયે એમના નામ સાથે છપાયેલા ગદ્ય કાવ્યોથી શરૂ થયેલી એમની સર્જન યાત્રા આજે 84 વર્ષે પણ અવિરત વહી રહી છે. કવિશ્રી સુંદરમ અને સવિશેષ તો કાકા સાહેબ કાલેલકરથી પ્રોત્સાહિત થયેલા મોહમ્મદભાઈની પ્રથમ વાર્તા રહેસાતા જીવન અખંડ આનંદમાં પ્રસિદ્ધ થઈ હતી અને ત્યાર પછી તો એમણે અનેક ઉત્તમ વાર્તા સંગ્રહો આપ્યા. 1959માં પ્રસિદ્ધ થયેલી એમની પ્રથમ પ્રયોગશીલ અને નવા જ વિષય સાથે લખાયેલી નવલકથા કાયરે સાહિત્ય ક્ષેત્રમાં સારો એવો ઉહાપો સર્જ્યો હતો. ત્યાર પછી તો એમણે અનેક સફળ નવલકથાઓ આપી છે. વાર્તાકાર અને નવલકથાકાર ઉપરાંત મોહમ્મદભાઈનું બીજું ઉજળું પાસું છે પત્રકાર અને શિક્ષક તરીકેનું. હું અને વડોદરિયા બંને જણા ફૂલછાબમાં ગયા અને બંને સિલેક્ટ થઈ ગયા. અમે બે મિત્રો એવા કે મારા માટે તો એ ગાઈડ સમજાય, એ કે એ કરવાનું મને, કારણ કે એ ભાવનગરમાં રહે એટલે બહુ અને બહુ વાચાળ, બહુ બોલવામાં બહુ શુરાપુરા અને હું થોડોક આમ શર્મા એટલે બહુ બોલું નહીં, પણ અમે બંને જણા સિલેક્ટ થઈ ગયા. ત્યાં હું સબ એડિટર તરીકે રહ્યો અને જયમલ પરમાર એ વખતે હતા મુખ્ય. આમ તો નાથાભાઈ હતા પણ જયમલ પરમાર જ કરતા હતા એડિટર. પછી અમારી સાથે ઘણા બધા મિત્રો હતા. અત્યારે મને ખબર છે અમારે એક ઇન્દુભાઈ જીવે છે, ઇન્દુભાઈ અને બાકીના તો બધા સાંગાની જે આવ્યા એ બધા અમારા જુનિયર હતા. અમે એ વખતે ફરી બીમારી ફરી પાછા પાડ્યા. 1950માં રાજકોટથી પ્રગટ થતા દૈનિક ફૂલછાબમાં લખવાથી શરૂ થયેલી એમની પત્રકાર તરીકેની કારકિર્દી છેક સંદેશની ખૂબ જ લોકપ્રિય થયેલી કોલમ કેલિડોસ્કોપ સુધી અને ત્યાર પછી પણ લંબાયેલી છે. અવાંતર સંઘર્ષમય સમયમાં એમણે બોટાદમાં અને લાંબો સમય સુરેન્દ્રનગરમાં શિક્ષક તરીકેની સેવાઓ આપી. સુરેન્દ્રનગરમાં મોહમ્મદભાઈ 18થી પણ વધુ વર્ષો રહ્યા. ઈસવીસન 1982માં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શ્રી માધવભાઈ સોલંકીએ ગુજરાત સાહિત્ય અકાદમીની શરૂઆત કરી. હું આવ્યો 80માં 81માં લગભગ અને 82ના માર્ચમાં એમણે આ કરી સાહિત્ય અકાદમી. હવે એમણે એકવાર બહુ નમ્ર માણસ
બીજા લોકો જે કંઈ માનતા હોય, મારા માટે તો એવા મિત્ર મળવા મને મુશ્કેલ એમ લાગે. એ માધવસિંહભાઈ એ મને એકવાર ટકો કરેલી કે અમે તમને બનાવશું ચેરમેન. મારે જ થવું, કારણ કે મારે લેખક થવું છે. હું એમાં પડું તો મારે ખટપટમાં પડવું પડે, અને મારે એ ખટપટ કરવી નથી. એટલે મારે કંઈ ચેરમેન થવું નથી. પછી તો બીજા ઘણા આવ્યા હશે, પૂછ આવ્યા. એક વ્યાસ હતા અમારે, એન બી વ્યાસ, એ આવ્યા. ઘણા બધા માણસોને ચેરમેન થવું હતું, પણ માધવસિંહભાઈ કોઈને મને હા જ ન પાડે. છેવટે પરિસ્થિતિ એવી ઊભી થઈ કે હું ચેરમેન થયો, અને હું સુરેન્દ્રનગર હતો ત્યારે હું સુરેન્દ્રનગર આવજા કરતો હતો, મારું ઘર તો સુરેન્દ્રનગર જ હતું. ત્યાં મને ખબર પડી કે મારી નિમણૂક કરી છે એ લોકો અહીંયા. પછી ચેરમેન તરીકે હું મારા 2 વર્ષ હતા. અકાદમીમાં 2 વર્ષ સેવાઓ આપ્યા બાદ મોહમ્મદભાઈની નિમણૂક ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકે થઈ. અન્ય સેવાઓની સાથે સતત સર્જનમાં વ્યસ્ત રહેતા મોહમ્મદભાઈએ વિપુલ સાહિત્ય સર્જન કર્યું છે. એની સમગ્ર યાદી તો આ લઘુ દસ્તાવેજી ચિત્રમાં શક્ય નથી, પરંતુ એમના મહત્ત્વના સર્જનોમાં કાયર, ધુમ્મસ, અજાણ્યા 2 જણ, દંતકથા, મંદાર વૃક્ષ નીચે વગેરે નવલકથાઓ, ઝાકળના મોતી, મનના મરોડ, વાત વાતમાં, ના વગેરે વાર્તા સંગ્રહો ઉપરાંત આજની ક્ષણ, કેલિડોસ્કોપ ભાગ 1-4, સુખ એટલે, આપણે માણસો વગેરે નિબંધ સંગ્રહો છે. જ્યારે ચંપુ કથાઓ એમની બાળ વાર્તાઓનો સંગ્રહ છે. મોહમ્મદભાઈએ એમિલી બ્રોન્ટે, બાલઝાક વગેરે જેવા વિશ્વખ્યાત લેખકોની નવલકથાઓના રસપ્રદ રૂપાંતરો પણ કરેલા છે. મૂળ વિજ્ઞાનના વિદ્યાર્થી અને શિક્ષક રહી ચૂકેલા મોહમ્મદભાઈએ અંગ્રેજીમાં લખેલા પુસ્તકો ધી અધર ટાઈમ અને એક્સપ્લેનિંગ ધ ટાઈમ વિદેશમાંથી પ્રસિદ્ધ થયેલા છે, જેમાં સમય વિશેના એમના ચિંતન, મંથન અને ખ્યાલ પ્રગટ થયા છે. એમના સર્જનને બિરદાવતા અનેક એવોર્ડ અને પારિતોષિકોથી પણ તેઓ સન્માનિત થયેલા છે, જેમાં ગુજરાત રાજ્ય સરકારનો નરસિંહ મહેતા એવોર્ડ, વડોદરાનો સંસ્કાર એવોર્ડ અને 2007માં રણજીતરામ સુવર્ણ ચંદ્રકથી તેઓ સન્માનિત થયેલા છે. એમની એકાધિક નવલકથાઓ અને વાર્તા સંગ્રહો પણ ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદના પારિતોષિકોથી પુરસ્કૃત થયેલી છે. આજે 84 વર્ષની જૈફ વયે અને નાજુક તબિયત સાથે પણ મોહમ્મદભાઈ સર્જનમાં તો વ્યસ્ત રહે જ છે, અને કુટુંબીજનો ઉપરાંત ઘણા બધાને માર્ગદર્શન પણ આપતા રહે છે, અને મિત્રો, સ્વજનો વગેરે સાથે મસ્તીથી વાતો પણ કરતા રહે છે. આપણે પણ આ લઘુ દસ્તાવેજી ચિત્ર દ્વારા એમને સ્વસ્થ અને દીર્ઘ આયુષ્યની શુભેચ્છાઓ પાઠવીએ.